ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 પ્રકરણ 4 માં સ્વાધ્યાય 4.6 4.6 ની અંદર આપણે દાખલા નંબર 1 આકૃતિ આપણને જે આકૃતિ આપેલી છે આ આકૃતિના આધારે પહેલું છે વર્તુળનું કેન્દ્ર કહો આમાં આપણને પૂછ્યું છે કે આમાં વર્તુળનું બાબા વર્તુળનું કેન્દ્ર કયું છે તો કે ઓ વર્તુળનું કેન્દ્ર કયું છે ઓ બરાબર બીજું ત્રણ ત્રિજ્યા વર્તુળની ત્રણ ત્રિજ્યા કઈ કઈ છે જો ઓ એ ઓ બી ઓ સી બરાબર ત્રણ ત્રિજ્યા કઈ કઈ છે ઓ એ ઓ બી અંદરના ભાગના બે બિંદુઓ હવે વર્તુળની અંદરના બે બિંદુ કયા તો વર્તુળની અંદર કયા છે તો કે ઓ અને પી બરાબર હું લખી નથી ભાઈ જવાબ લખું છું ઓ અને પી વર્તુળની અંદરના ભાગના બે બિંદુઓ છે બહારના ભાગે વર્તુળની બહાર કયો બિંદુ છે તો કે ક્યુ આ વર્તુળ આ વર્તુળ છે એની બહાર કયો બિંદુ આવે તો કે ક્યુ તમારો વૃત્તખંડ છે બરાબર એટલે ઈડીનો જે અંદરનો ભાગ ઈડી છે આખો ઈડી ચા એ તમારો શું છે વૃત્તખંડ કહેવાય તમારે શું લખવાનું છે ઈડી છાયાંકિત ભાગ એ જ લખવાનું ઈડી છાયાંકિત ભાગ ઓએબી છાયાંકિત ભાગ છાયાંકિત એટલે કલર કયો છે છાયાંકિત ભાગ એ લખવા બરાબર એટલે વૃત્તાંશ અને વૃત્તખંડ મળી ગયા હવે દાખલા નંબર બીજો નંબર 1 શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તમારે શું લખવાનું હા બરાબર દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે નંબર બી દાખલા નંબર બી 2 માં બી શું કર્યું છે શું દરેક જીવા વર્તુળનો વ્યાસ છે તો કે ના દરેક જીવા વર્તુળનો વ્યાસ નથી બન્યો હવે આ જીવા છે વર્તુળનો વ્યાસ છે ના આ આખો વર્તુળનો વ્યાસ છે પણ આ જીવા વર્તુળનો વ્યાસ નથી એટલે દરેક વ્યાસ વર્તુળની જીવા થાય પણ દરેક જીવા એ વર્તુળનો વ્યાસ થતો નથી હવે દાખલા નંબર 3 વર્તુળ દોરીને દર્શાવો હવે આપણે વર્તુળ દોરીને દર્શાવો એમાં શું શું જોઈએ છે એને
બરાબર પેન્સિલ અને પરિકરની મદદ અહીંયા વચ્ચે કટકું કરી દે એ શું છે તો કે પહેલા છે કેન્દ્ર એટલે આ શું છે ઓ નામ આગળ છે વર્તુળનું કેન્દ્ર બરાબર પછી ત્રિજ્યા તો તમારે હું અહીંયાથી આ નામ આપું અહીંયા ઓ આ એ બરાબર આ શું થયું તમારી વર્તુળની ત્રિજ્યા આ શું થઈ ગયું તમારું વર્તુળની ત્રિજ્યા હવે વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર અહીંયા સી ડી આ કેન્દ્રમાંથી પસાર થાય આ શું કહેવાય આખો ઓ સી ડી તમારો વ્યાસ છે શું છે તમારો સી ડી વ્યાસ છે આ લીધો પછી શું કીધું છે વૃત્તાંશ કીધું છે વૃત્તાંશ મેં તમને કહ્યું બે કામ ઓ એ અને આ બી અહીંયા છે ને અહીંયા બી નામ આપી દઉં આ જે સાયન્ટિક ભાગ છે તમારો એ શું છે વૃત્તાંશ શું છે વૃત્તાંશ કહેવાય છે પછી તમને શું કીધું માંગ્યું છે વૃત્તખંડ એ તમારે આવી રીતે જીવા દોરી દેવાનું સીડી અને બરાબર અને એને આમાં કરો આ શું છે છાયાંકિત ભાગ તમારો વૃત્ત ખંડ શું છે વૃત્ત ખંડ હવે અંદરના ભાગો હવે આની અંદર અહીંયા બધા ભાગ સાથે બીજું કોઈ બિંદુ અહીંયા લખી કાઢું છું પી આ પી તમ આ અંદરના ભાગનું બિંદુ અંદરના ભાગનું પી શું છે અંદરના ભાગનું બિંદુ થશે પછી બહારનો ભાગનું તો અહીંયા બહાર ગમે ત્યાં ઉપર અહીંયા ઉપર નીચે ગમે ત્યાં દો લખું એ ક્યુ એ શું છે બહારના ભાગનું બિંદુ પછી શું કીધું છે ચાર આ જે છે ને આ ડાર્ક ભાગ બતાવી દે આ ઈડી નો આ જે આ ઈ એફ નો આ જે ડાર્ક ભાગ છે એ શું કે હશે આટલો ભાગ ડાર્ક કરી ને આ શું છે ચાપ ઈ એફ શું છે આ રીતે આટલો ભાગ ઈ એફ ચાપ કે શું કે હશે ચાપ બરાબર એટલે આપણને જે હિસાબે કહ્યું હતું બધું કેન્દ્ર બરાબર પછી ત્રિજ્યા ઓ એ શું થઈ એની ત્રિજ્યા સી ડી આખો રેખાખંડ શું થયો વ્યાસ થયો પછી ઓ એ ત્રિજ્યા થયો સી ડી વ્યાસ થયો ઓ કેન્દ્ર થયો બરાબર ઓ એ બી આ જે સાયન્ટિફિક ભાગ છે વૃત્તાંશ થયો ઈ એફ સાયન્ટિફિક ભાગ છે તમારો વૃત્તખંડ થયો પછી અંદરના ભાગનું બિંદુ પી એ અંદરના ભાગનું બિંદુ ક્યુ એ બહારના ભાગનું બિંદુ ક્યુ છે બરાબર અને આ ઈ એફ જે તમે આમ ડાર્ક લાઈન કરીને મેં બતાવી એ શું છે આ ઈ એફ એ ચાપ બનેલો છે એને શું કહેવામાં આવે છે એ ચાપ છે બરાબર એટલે આ રીતે પરીક્ષામાં પૂછે તમને કે વર્તુળમાં ગમે તે સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર એને એવું ના કીધું હોય તો એવું કે વર્તુળ દોરો તો તમારે મોટું દોરવાનું કે જેથી તમને એટલે 3 કે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને પરિકરની મદદથી આમ વર્તુળ દોરવાનું બરાબર વર્તુળ દોરો એટલે પછી તમને જે હિસાબનું પૂછ્યું હોય કે ત્રિજ્યા કઈ છે કેન્દ્ર કયો છે ચાપ કયો છે તો તમને મોટું વર્તુળ દોરો તો તમને અંદર દોરવામાં સમજ પડે બરાબર પછી બધું કીચડો થાય નહીં એટલે આ રીતે તમને વર્તુળ દોરવાનું પરીક્ષામાં પૂછાશે હવે દાખલા નંબર 4 શું કરવું છે ખરા છે કે ખોટા કહો વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે બરાબર હવે વર્તુળના બે વ્યાસ આ વર્તુળને તો બહુ બધા
વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. હા, તો વર્તુળનું કેન્દ્ર હંમેશા, કેન્દ્ર તો હંમેશા વર્તુળના જ ભાગમાં હોય ને, બહાર હોય ના હોય, બરાબર? એટલે એ સાચું છે. આ સાથે આપણું અહીં પ્રકરણ કલાક સ્વાધ્યાય 4.6 પૂરું થયું અને પ્રકરણ 4 પણ અહીં પૂરું.